મિત્રો વાત કરી લઈએ મેરા માટે લાભદાયી છે કારણ વગરના ફાલતુ ખર્ચ થી આજે તમારે બચવું હિતાવહ છે કયો ઉપાય કરવાનો છે આજના દિવસની અંદર મા કાલ ની ઉપાસના કરો રાત્રિ સમયે કોઈ પણ નિર્ધન ગરીબ

તમારા જીવનની અંદર તમારું સ્વાસ્થ્ય આજે ન બગડે તે અંગે પરેજી રાખવી બહુ જ જરૂરી છે બોજમાંથી તમે તમે મુક્ત થઈ શકશો શકશો અને ઉત્તમ પ્રકારનો લાભ મેળવી કયો ઉપાય કરવાનો છે વૃષભ રાશિવાળા જાતકોએ આજે સુંદર મજાનો લાભ મળી શકે કાર્યની સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે એ માટે દુર્ગાના બત્રીસ નામ દુર્ગા દુર્ગા તિશમની દુર્ગા પદવી નિવારણી એનો પાઠ અવશ્ય કરવો જોઈએ પોઝિટિવ ફાયદો થશે અને તમારા કાર્યો સિદ્ધ

નાની નાની દીકરીઓ હોય આ દીકરીઓને ગોળથી બનેલી મીઠાઈનું દાન કરવાનું છે મીઠાઈનું દાન કરતી વખતે માતાજીનો બીજ મંત્ર અવશ્ય જપ કરવાનો છે પોઝિટિવ ફાયદો થશે ને તમારા જીવનની અંદર દરેક કાર્યોને તમે અવશ્ય સિદ્ધ કરી શકશો વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિ કે જેના અક્ષર છે ડન હ જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ કર્ક રાશિવાળા જાતકો માટે નાના મોટા રોકાણની અંદર તમને સુંદર મજાનો લાભ મળી શકે છે નજીકના સંબંધીઓનો તમને સહયોગ મળી શકશે અર્પણ કરવાનું લાલ કલરનું વસ્ત્ર અર્પણ કરી અને એની સાથે સાથે દુર્ગા સપ્તશતી ના પાંચમા અધ્યાય નો પાઠ આજે એક વખત કરવાનો છે અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે અને

થોડી ઘણી તકલીફ રહેશે કયો ઉપાય કરવાનો છે સિંહ રાશિ વાળા જાતકો કન્યાના અક્ષર છે પઠ અને હણ જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ કન્યા રાશિવાળા જાતકો માટે અજાણ્યા વ્યક્તિ સાથેનો વ્યવહાર તમને નુકસાન આપી શકે છે માટે વ્યવહાર સમજી વિચારીને કરવો જરૂરી છે આ પરિવારજનોનો આજના દિવસમાં ભરપૂર સહયોગ મળી શકે અકારણ ચિંતાથી તમારું કામ બગડી શકે એમ છે કયો ઉપાય કરવાનો છે આજના દિવસમાં કન્યા રાશિવાળા વાળા જાતકોએ ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરવી જોઈએ એની સાથે સાથે આજે માતાજીના મંદિરે જવાનું આજે માતાજીના મંદિરે જઈ ગુલાબનું પુષ્પ તમારે અર્પણ કરવાનું અને દેવ્યા કવચનો આજે પાઠ કરવાનો અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે વાત કરી લઈએ આગળની રાશિ એટલે કે સિંહ રાશિની સિંહ રાશિ કે જેના અક્ષર છે મને ટ જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ સિંહ રાશિ વાત કરીએ તુલા રાશિ કે જેના રાશિ માટે આજના દિવસની અંદર તુલા રાશિ વાળા જાતકો ને કોઈ પણ પ્રકારની ઉધારી ન કરવી તમારા માટે હિતાવ છે સ્વાસ્થ્ય બાબતે આજે સારો સમય નથી આજના દિવસની અંદર તુલા રાશિ વાળા જાતકોને જૂના મિત્ર સાથે મિલન મુલાકાત મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે કયો ઉપાય કરવાનો છે દીકરી હોય આ દીકરીને આજે તમે કાપડનું દાન કરો વસ્ત્રનું દાન કરો પોઝિટિવ ફાયદો થશે વાત વૃશ્ચિક રાશિની કરીએ વૃશ્ચિકના અક્ષર જે

ભોગ અવશ્ય અર્પણ કરો ગોળનો ગુરુ મહારાજ ધન જાતકો માટે આજે વ્યવસાયની અંદર ઉત્તમ પ્રકારના અવસરો પ્રાપ્ત થતા જણાશે ખોટા ખર્ચા ઉપર તમારે કાબુ રાખવો બહુ જરૂરી છે અને કામકાજની અંદર મહેનતનું પ્રમાણ પણ વધી શકશે શત્રુ તરફથી સાવધાની રાખજો કયો ઉપાય કરવાનો વાત કરી લઈએ મકર રાશિ રાશિ કે જેના અક્ષર છે જેનો સ્વામી બને છે શનિ મહારાજ સંપત્તિ ને લગતા કામકાજમાં તમને આજે સારો લાભ મળી શકશે રોજગારીની અંદર નવી નવી તકો પ્રાપ્ત

તમારે મંત્રનો જપ કરવાનો છે ઓમ ક્લેમ કાલિકાયૈ ય નમઃ આ મંત્રનો જપ કરજો અવશ્ય માતાજીની અસીમ કૃપાથી તમારા કાર્ય સિદ્ધ થશે અને શત્રુ બાધામાંથી તમે મુક્ત થઈ શકશો વાત કરીએ કુંભ રાશિની કુંભ રાશિ કે જેના અક્ષર જે ગાશ હશે અને સહજનો સ્વામી બને છે શનિ મહારાજ કુંભ રાશિવાળા જાતકો માટે વેપાર વાણિજ્યની અંદર નવા વિચારો તમને સારો લાભ કરાવી શકે તમારા આત્મબળની અંદર તમારા કોન્ફિડન્સની અંદર તમે વધારો કરી શકો જૂની પરેશાની તકલીફમાં તમને રાહત મળી શકે અને આવકના નવા નવા દ્વાર ખુલતા જણાશે કયો ઉપાય કરવાનો છે કુંભ રાશિવાળા વાળા જાતકોએ આજના દિવસની અંદર તમારા કુલદેવીની આરાધના કરો કુલદેવીના મંદિરે જઈ અખંડ દીપ નારાયણ માટે ઘીનું દાન કરો એની સાથે સાથે આજે તમારે કોઈ પણ દીકરી હોય આ દીકરીને વસ્ત્રનું દાન કરો પોઝિટિવ ફાયદો થશે મીન રાશિ કે જેના અક્ષર છે કાર્ય ની અંદર આજે તમને સારી સફળતા મળી શકે એમ છે કયો ઉપાય કરવાનો છે આજે સારો લાભ મળી શકે સુંદર મજાનો ફાયદો થઈ શકે એ માટે દિવ્યા કવચ નો પાઠ કરો દેવ્યા કવચનો પાઠ કરવાથી અવશ્ય મનોકામનાઓ પૂર્ણ થશે ને તમને સુંદર મજાનો લાભ મળતો જણાય